સ્કૂલ વર્ધી વાહનોમાં પણ ફાયર સેફ્ટીના સાધનો મૂકવા જોઈએ જેવી માંગ વાલીઓએ કરી છે. તાજેતરમાં રાજ્ય સરકારે સ્કૂલ વર્ધી વાહન ચાલકો સામે પણ લાલ આંક કરી છે. સ્કૂલોમાં 7 વિદ્યાર્થીઓ જ્યારે ઇકો કે વાનમાં 14 વિદ્યાર્થીઓને જ લઈ જવા ઉપરનો પરિપત્ર જાહેર કર્યો છે, જે પરિપત્રને વાલીઓએ પણ આવકાર્યો છે. પરંતુ સરકારના આ પરિપત્રનો કડકાઈથી અમલ ટ્રાફિક પોલીસ કરે તેવી માંગ વાલીઓએ ઉચ્ચારી છે. કારણ કે ગીચોગી સ્કૂલ વાનો ભરીને ટ્રાફિક પોલીસના જવાન પાસેથી જ પસાર થતી હોવા છતાં પોલીસ વાહન ચાલક સામે કોઈ કાર્યવાહી ન કરવા પાછળ અનેક આક્ષેપો પણ થઈ રહ્યા છે. આજથી એટલે કે સોમવારના દિવસથી આખા ગુજરાત અને ભારત દેશમાં નવું સત્રનું ચાલુ થઈ ગયેલું છે અને એ દરમિયાન ગુજરાત સરકાર દ્વારા એક પરિપત્ર પાડવામાં આવેલો છે, જેમાં ઓટો રિક્ષામાં 5-7 બાળકો બેસાડી શકાય અને વન કે ઇકો ગાડી હોય એમાં 10-12 બાળકોની બેસવાની ક્ષમતા હોય. તો સરકાર પરિપત્ર બહાર પાડેલો છે, પણ એનો અમલ કરવાની જવાબદારી પણ સરકારની અને પ્રશાસનની છે. તો હું એક વાલી તરીકે આજે તમામ જે લોકો છે જેના બાળકો સ્કૂલે જાય, સ્કૂલ ઓટોમાં જાય કે વનમાં જાય, તેમનું એક અપીલ કરું છું આપના માધ્યમથી કે તમારા બાળકો કયા વાહનમાં જાય છે, એમાં કેટલા બાળકો છે એની કાળજી રાખો. અને પોલીસ અને આરટીઓને પણ એક વિનંતી કે ભાઈ દરેક સ્કૂલમાં જે કંઈ સરકારનો પરિપત્ર છે એનો કડક અમલ થવો જોઈએ અને અમલ કરી. અને હું વાલી લોકોને પણ એક મેસેજ આપવા માગું છું આપના માધ્યમથી કે ભાઈ ઓટો રિક્ષાની અંદર 5 બાળકો હોય તો આપણે અત્યાર સુધી 200 રૂપિયા આપતા હોય, તો એના જો એવા સંજોગો 5 બાળકો લે તો એને જો 400 કે 500 રૂપિયા હોય તો આપણે ખુશી આપવા જોઈએ. કેમ કે 5 બાળકોમાં જો એનું વ્યવસ્થિત એને રોજી ન મળતી હોય તો દરેક બાળક હું વાલીને વિનંતી કરું કે 200ની જગ્યાએ 400 રૂપિયા આપવા આપો, પણ પોતાના બાળકની સેફટી જાળવો. અને હું સ્કૂલ અને પ્રશાસનને અને ડીઓ સાહેબને પણ અપીલ કરું છું કે પોતે ડીઓ સાહેબે આ બાબતે વિઝિટ કરવી છે દરેક સ્કૂલની, અને દરેક સ્કૂલની અંદર અગ્નિશામક સાધનો છે કે નહીં એની ખાસ કાળજી રાખવી જોઈએ. We'll be right back.